હેલો, જાગૃતાવાસમાં તમારું સ્વાગત છે ભાઈ. ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પ્રિપેરેશન માટે ફિઝિક્સ કેમેસ્ટ્રી, આપણે કેમેસ્ટ્રી તો હજુ નથી કરાવવાના, કેમ કે ભગવાન ચાહે તો કેમેસ્ટ્રી કેન્સલ થઈ શકે એમ છે. એટલે ફિઝિક્સ બેસ અને ઇંગ્લિશ બધું જ ફ્રીમાં છે. ત્રણેય ત્રણનું પ્લેલિસ્ટની લિંક હું નીચે મૂકી દઉં છું, તમે જોવો તો જોઈ શકો છો. અને આપણે વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે, એ વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો તમે લોકો જોડાઈ શકો છો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ચાલો સ્ટાર્ટ કરીએ. આજે મેચની અંદર આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 5, લોગ. સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ, લોગ. લોગ પણ કહેવાય, લોગેરિધમ પણ કહેવાય. તમારે જે કહેવું હોય તમે લોકો કહી શકો છો. આપણે ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંનેમાં કરીશું અને એવું ટકાટક કરીશું, એવું ટકાટક કરીશું કે તમને મોજ પડી જશે. અને તમારા માટે જાન જીગરને જલેબી તો છે જ, આનું તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, ફ્રીમાં ભણાવીશું, ફ્રીમાં, કોઈ ટેન્શન નથી, ફ્રીમાં જ ભણાવીશું. હા, ગમે તે થાય આપણે આખો કોર્સ પૂરો કરશું ફ્રીમાં. હા, ફિઝિક્સ, મેથ્સ અને ઇંગ્લિશ આવી જાઓ. લોગ, લોગ, લોગ શું છે, લોગ શું છે? તો સમજી લેવાનું કે જ્યારે પણ લોગની વાત કરીએ ને ત્યારે આપણે હંમેશા ધન વાસ્તવિક સંખ્યાની વાત કરશું, હંમેશા ધન વાસ્તવિક સંખ્યાની વાત કરશું. હવે ધન વાસ્તવિક સંખ્યા, અને ગેરંટી માનું છું આજે આપણે લોગ ભણી રહ્યા છીએ ને, તમને પકડા ટકા ટક એકદમ કાચ જેવું થશે, કાચ જેવું. જો ધન વાસ્તવિક સંખ્યા જે છે એને ઇંગ્લિશમાં આવું કંઈક કહેવાય, પોઝિટિવ રિયલ નંબર. શું કહેવાય બેટા? પોઝિટિવ રિયલ નંબર છે, પોઝિટિવ રિયલ નંબર ધન વાસ્તવિક સંખ્યા. એના માટે જ હોય, એના માટે જ હોય. તો જે કોઈ પોઝિટિવ રિયલ નંબર જે છે એને આપણે હંમેશા, ફોર એક્ઝામ્પલ 8, 8 શું છે? પોઝિટિવ રિયલ નંબર છે. યસ, પોઝિટિવ રિયલ નંબર છે. હવે આ જે પોઝિટિવ રિયલ નંબર છે એને કોઈ બીજી સંખ્યાના ઘાત સ્વરૂપે દર્શાવી શકાય, 2 raised to 3, આવું આપણે લખી શકીએ. આ મેં ઘાતાંક સ્વરૂપમાં લખ્યું કહેવાય. આને કયા સ્વરૂપમાં લખ્યું કહેવાય? ઘાતાંક સ્વરૂપમાં. ઘાતાંક એટલે કે પાવરના ફોર્મમાં. શેના ફોર્મમાં? ભાઈ પાવર ફોર્મમાં. ભાઈ પાવર આપેલો છે, રેસ ટુ 2 raised to 3, પાવર ફોર્મ કહી શકાય, બિલકુલ કહી શકાય. તો આ જે છે કોઈ પણ એક પોઝિટિવ રિયલ નંબર છે, ધન વાસ્તવિક સંખ્યા છે, અને આપણે આના ઘાતાંકના સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ, એટલે કે પાવરના ફોર્મમાં દર્શાવી શકીએ છીએ. અને આને આપણે બીજું લોગના સ્વરૂપમાં પણ દર્શાવી શકીએ, ઇન ધ ફોર્મ ઓફ લોગેરિધમ, જેને આપણે લઘુગુણક પણ કહીએ ગુજરાતીમાં, લઘુગુણક ઇંગ્લિશમાં લોગેરિધમ, ના સ્વરૂપમાં દર્શાવી શકીએ. કેવી રીતે દર્શાવી શકીએ? તો આપણે આવી રીતે દર્શાવી શકીએ. જો કે લોગ આ 8 છે ને, 8 એને અહીંયા મૂકી દો, લોગમાં, લોગ 8, લોગ 8. આ જે છે 2 એને અહીંયા મૂકી દેવાય, બરાબર 3. આ સ્વરૂપમાં પણ દર્શાવી શકાય. એટલે આ બંનેની મૂલ્ય, એટલે કે આ બંને જે છે બંને સેમ જ થયા કહેવાય, બંને સેમ છે. 8 = 2 raised to 3, તો આને લખાય લોગ 8 = 2 raised to 3 છે, તો આની આગળ લોગ આવી જશે, આ 2 જે છે નીચે લાગી જશે, બરાબર, 2 જે છે એ નીચે લાગી જશે. પહેલી વસ્તુ ધ્યાનમાં રાખવાની આ. તો આ તમારું જે છે આ તમારું લોગ ફોર્મ થયું કહેવાય. કયું ફોર્મ થયું કહેવાય? લોગ ફોર્મ, જેને ગુજરાતીમાં લઘુગુણક કહેવાય. શું કહેવાય? લઘુગુણક, લઘુગુણક. યસ, આ ઘાતાંક સ્વરૂપ છે, આ લઘુગુણક સ્વરૂપ છે, આ પાવર ફોર્મ છે, આ તમારો લોગરિધમિક ફોર્મ છે. તો એના પરથી આપણને ખબર પડે કે કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા હોય, એ ધન વાસ્તવિક સંખ્યા, માય ગોડ, બ્લુ કલર નથી ગમતો, બ્લેક રાખીએ, એમાં આપણે અહીંયા આગળ એને લોગ n બેઝ a તરીકે લખાઈ શકીએ, બરાબર. શું લખાય? ધારો કે b હોય તો આપણે આવું લખી શકીએ, n બરાબર a raised to b. આ જે છે આ બધ જતું રહે અને આ b જે છે આ a ના ઘાતમાં આવતું રહે, a અહીંયા જતું રહે, a raised to b, આ a જે છે અહીંયા જતું રહે અને a raised to b એટલે કે b જે છે એની ઘાત બની જાય. તો આ ઘાતાંક સ્વરૂપ છે, આ લઘુગુણક સ્વરૂપ છે, આ પાવર સ્વરૂપ છે, લોગેરિધમિક સ્વરૂપ છે. તો log n બેઝ a બરાબર b થયું કહેવાય. હવે આના અમુક નિયમ છે, આના અમુક નિયમ, રૂલ્સ તમને ખબર હોવા જોઈએ, સમજી લો ધ્યાનથી. આના બેઝ પર ઘણા બધા એમસીક્યુ આવી શકે. જો શું છે એના રૂલ્સ, ધારો કે આ રીતે લખેલું છે log n બેઝ a, આને બેઝ કહેવાય, આ રીતે વંચાય, log n બેઝ a કાં તો log n આધાર a, એવું બોલાય, log n બેઝ a અથવા તો log n આધાર a. તો તમારે એનો મતલબ એમ થયો કે આ જે છે એ, અને આપણે શું કહીશું, આધાર કહીશું ગુજરાતીમાં,
આધાર કહીશું ગુજરાતીમાં, ઇંગ્લિશમાં કહીશું બેઝ. બેબી કો બેઝ પસંદ હે, આધાર આપણે આને બેઝ કહીશું. હવે અમુક શરતો છે, યસ, એ શરતો શું છે? એ શરતો ખબર હોય ને તો જ આપણે આગળ વધી શકીએ, અધરવાઇઝ આપણે આગળ ના વધી શકીએ. શરત શું છે? લોગ એન બેઝ એ થવાની શરત શું છે? પહેલી શરત જે છે કે એન જે છે એ એન ધન વાસ્તવિક સંખ્યા હોવું જોઈએ. ધન વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ. હવે ધન વાસ્તવિક સંખ્યા એને કહેવાય સિમ્બોલિકમાં આર પ્લસ, જેને આપણે ઇંગ્લિશમાં કેવું હોય બેટા, તો ઇંગ્લિશમાં એવું કહેવાય પોઝિટિવ રિયલ નંબર. પોઝિટિવ રિયલ નંબર, પોઝિટિવ રિયલ નંબર જે છે આર પ્લસ. આર પ્લસ એટલે શું? આર કોનો છે? આર સિમ્બોલ કોનો છે? આર સિમ્બોલ વાસ્તવિક સંખ્યા ગણ. આર તમારો વાસ્તવિક સંખ્યા ગણ છે એટલે રિયલ નંબર છે. આ આર પ્લસ એટલે ધન વાસ્તવિક સંખ્યા. પોઝિટિવ રિયલ નંબર આની અંદર ઝીરો ના આવે, ઝીરો પછી સ્ટાર્ટ થાય. ઝીરો પછી એટલે 0.0001 ચાલે, 0.0002, 0.1 લાખ, 0 પછી 3 ચાલે. તો આ આર પ્લસ કે કહેવાય. પોઝિટિવ રિયલ નંબરમાં ઝીરો ના આવે, ધન વાસ્તવિક સંખ્યામાં ઝીરો ના આવે, ઝીરો પછીની બધી સંખ્યા આવે, એના માટે જ લોગ હોય. ઋણ સંખ્યા માટે કે ઝીરો માટે ના હોય, આ તમારે ધ્યાનમાં રાખવાનું. એટલે એન હંમેશા કેવો હોવો જોઈએ? એન હંમેશા ધન વાસ્તવિક સંખ્યા એટલે કે પોઝિટિવ રિયલ નંબર હોવો જોઈએ. બીજી વસ્તુ એ, એ જે છે એની વાત કરી, આની બી અમુક શરતો છે. એ શરત શું છે બેટા? એક શરત એ છે કે એ હંમેશા પોઝિટિવ હોવો જોઈએ. એ હંમેશા પોઝિટિવ હોવો જોઈએ, અને પોઝિટિવ તો હોવો જ જોઈએ, પોઝિટિવ જ હોવો જોઈએ. ઝીરો બી ના ચાલે, માઇનસ બી ના ચાલે, અને પોઝિટિવ હોવો જોઈએ પણ એની વેલ્યુ 1 ના હોવી જોઈએ. આ બે શરત છે લોગ માટેની, આ બે શરતો છે. આ બે શરતો ખબર હોય તો જ આગળ કામ થાય, એની પહેલા આગળ કામ થાય નહીં. રિપીટ કરું છું, એન હંમેશા ધન વાસ્તવિક સંખ્યા એટલે કે પોઝિટિવ રિયલ નંબર હોવો જોઈએ, એ હંમેશા પોઝિટિવ હોવો જોઈએ અને 1 ના હોવો જોઈએ. તો આમાંથી કોના લોગેરિધમ લઘુગુણક સાચા છે, કયા ખોટા છે, અમુક તમને એક્ઝામ્પલ આપું. ધારો કે આ રીતે લખેલું હોય, લોગ 5 આધાર 3, લોગ 6 આધાર 1, લોગ માઇનસ 5 આધાર 2, લોગ 7 આધાર 0, અહીંયા લખું છું લોગ 7 આધાર માઇનસ 2, લોગ 8 બેઝ માઇનસ 3, લોગ 7 બેઝ 7, લોગ 8 બેઝ માઇનસ 1, લોગ અહીંયા 0 બેઝ 3, આવું લખેલું છે. આમાંથી કયા લોગ પોસિબલ છે, કયા લોગ પોસિબલ નથી, કયા શક્ય નથી? તો તમે જો જે મેં આગળ ટર્મ્સ એન્ડ કન્ડિશન કીધી, જે મેં તમને શરત કીધી, એ શરતના આધારે આપણે જોવા જઈએ તો એ શરતના આધારે તમને ખબર પડે કે આ શક્ય છે. કેમ કે આ ધન છે, આ એ ધન છે, આ એ ધન છે, આ પણ ધન છે પણ એક ના હોવો જોઈએ. તમારો આધાર બેઝ તમારો એક ના હોવો જોઈએ. એક ના હોવો જોઈએ મતલબ કે આ શક્ય નથી. અહીંયા ઋણ છે મતલબ શક્ય નથી. અહીંયા આગળ ઝીરો છે શક્ય નથી. હંમેશા ધન હોવું જોઈએ. ઝીરો ધન પણ નથી, ઋણ પણ નથી, હંમેશા ધન હોવું જોઈએ. ઝીરો છે મતલબ શક્ય નથી. અહીંયા માઇનસ છે મતલબ શક્ય નથી. અહીંયા માઇનસ છે મતલબ શક્ય નથી. આ શક્ય છે. અહીંયા માઇનસ છે મતલબ શક્ય નથી. અહીંયા ઝીરો છે મતલબ શક્ય નથી. હંમેશા યાદ રાખવાનું કે એન હંમેશા ધન વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ, એ પણ હંમેશા ધન વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ પણ એ 1 ન હોવો જોઈએ. તો આ હોય એવા જ લોગ પોસિબલ છે. તો મેં તમને એક્ઝામ્પલ આપ્યા કયા લોગ પોસિબલ છે, કયા લોગ પોસિબલ નથી. એના બેસ પર અહીંયા આગળ મેં તમને જે ડેફિનેશન આપી હતી એ લખેલી છે, તમે જોઈ શકો છો વ્યાખ્યા. એ રેસ ટુ એક્સ બરાબર વાય હોય તો આપણે લખી શકીએ લોગ વાય આધાર એ બરાબર એક્સ, બરાબર, જે મેં તમને આગળ સમજાવી દીધું. ઓકે, એના બેઝ પર આપણે એક્ઝામ્પલ કરવાનું કરીએ. જો નીચેના ઘાતાંક સ્વરૂપ આપણને આપેલા છે, પાવર સ્વરૂપ આપણને આપ્યું છે, પાવર સ્વરૂપ એને લઘુગુણક સ્વરૂપમાં દર્શાવવાનું છે, એટલે કે લોગના સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો જો તમને ખબર પડે પહેલું 3:4 બરાબર 81 છે, તો આ 81 લખી નાખો લોગ 81. જો જમણી બાજુ જે છે એને લખી નાખો લોગમાં, ઉપર જે છે ને આ ત્રણ જે છે ને 3 એને નીચે લખી નાખો, અને માથે બેઠેલું છે અહીંયા મૂકી દો. આ તમારો આન્સર લોગ 81 આધાર 3 બરાબર 4. તમે અહીંયા જુઓ તો જમણી બાજુ શું છે, ઇક્વલ ટુ મેં એકલું કોણ છે એને લોગ જોડે મૂકી દો, લોગ 8. અહીંયા જે નીચે જે છે અહીંયા નીચે મૂકી દો, અને જે ઉપર જે છે ઇક્વલ ટુ ની આ બાજુ મૂકી દો. સેમ એવું અહીંયા તમે જો 1 તો શું છે લખાશે, લોગ 1. અહીંયા 9 છે તો 9 મૂકી દો બરાબર 0. ઉપર જે છે બરાબર માં આવી જશે. અહીંયા શું છે 27 તો શું લખાશે, લોગ 27. અહીંયા નીચે 9 છે તો એ 9 અહીંયા મૂકી દો, ઇઝ ઇક્વલ ટુ જે 3/2 મૂકી. અહીંયા પણ તમે જો આ પર તમારે જોવું હોય બહુ સિમ્પલ છે, લોગ 0.0 લખાય, લોગ 0.01. આધારમાં શું રહેશે, બેઝમાં, બેઝમાં 10 રહેશે તો 10 મૂકી દઈએ, ઇઝ ઇક્વલ ટુ શું લખાશે, -2, -2 ચાલે.
અહીંયા આગળ યાદ રાખજો, અહીંયા આગળ તમારે હંમેશા, અહીંયા આગળ તમારે હંમેશા જોવાનું, અહીંયા આગળ હંમેશા ધન રહેવું જોઈએ, લોગમાં હંમેશા ધન આવવું જોઈએ અને આધાર એક ના હોવો જોઈએ, યાદ રાખવાનું. અહીંયા જો 0.5 લોગને 0.5 પ્રમાણે લખી દઈએ, આ 16 જે છે 16 ને અહીંયા લઈ દઈએ અને આ જે માથે ચડેલું છે આ બાજુ મૂકી દઈએ 1/4, બરાબર. સિમ્પલ છે, અહીંયા તમે જોશો -2 છે તો અહીંયા શું લખાશે, લોગ -8 પોસિબલ થાય તો આ શક્ય નથી, આ શક્ય નથી, લોગની અંદર ઋણમાં ના આવવું જોઈએ, શક્ય નથી. જો બાકી બધા મેં તમને કરીને બતાવ્યા છે, સિમ્પલ આવડી જાય. નેક્સ્ટ જુઓ લઘુગુણક ઘાતાંક સ્વરૂપ, હવે આ લઘુગુણક જે છે એને ઘાતાંક સ્વરૂપમાં ગોઠવીએ તો શું કરવાનું, સિમ્પલ છે, આ બગડો છે ને બગડો અહીંયા લઈ જાઓ અને 5 2 ના માથા પર લગાવી દો, મતલબ શું લખાય, 32 બરાબર શું લખાશે, 32 બરાબર 2 5 બગડો આમ જશે, 5 ને માથે બેસશે, 125 બરાબર શું લખાશે, જુઓ 125 બરાબર લખાશે 5 3 5 આમ જશે, 3 માથે બેસશે. અહીંયા તમે જોશો શું લખાશે, 1/144 બરાબર શું લખાશે, અહીંયા -2 હોવો જોઈએ, બરાબર 12 2 એ ભૂલ છે, બરાબર છે, અહીંયા -3 હોવો જોઈએ, અહીંયા પણ -3 હોવો જોઈએ, ઓકે. તો અહીંયા આગળ શું લખાશે, જો આ અહીંયા શું લખાશે, 0.001 બરાબર શું લખાશે, 10 કેટલી ઘાત લખાશે, 10 - 3 ઘાત લખાશે. અહીંયા જો ઘનમૂળમાં 5 બરાબર શું લખાશે, 5 અહીંયા જશે તો 5 માથામાં શું આવશે, 1/3, 5 1/3 ઘાત. અહીંયા તમે જુઓ તો 9 - 16 બરાબર શું લખાશે, 4 - 3 - 2 આ અહીંયા જશે અને -2 પતી ગયું. તો લઘુગુણકને ઘાતાંકમાં ફેરવ્યું, અહીંયા ઘાતાંકને લઘુગુણકમાં ફેરવ્યું, મતલબ કે પાવર ફોર્મમાંથી લોગ ફોર્મમાં લાયા, અહીંયા આગળ લોગ ફોર્મમાંથી પાવર ફોર્મમાં લાયા. આવડી જાય, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ, હજુ મળીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં બીજું ઘણું બધું ડિસ્કસ કરશું, ઓકે. એના માટે તમારો આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી બાય.